एक तरफ COVID-19 कोरोना महामारी ना लीधे લોકો પરેશાન છે, સાથે સાથે લોકડાઉનનો બીજો તબક્કો ચાલી રહ્યો છે. ઉપરથી આકરી ગરમી પણ પડી રહી છે, ત્યારે બીજી તરફ વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં લોકોને પીડું અને ગંદુ પીવાનું પાણી મળી રહ્યું છે. જો આવા પાણીના લીધે પાણીજન્ય રોગો, કોલેરા વગેરે થાય તો જવાબદાર કોણ? એક તરફ આરોગ્ય વિભાગ તથા ડોક્ટરો COVID-19 સામે લોકોના જીવન બચાવવા માટે રાત દિવસ એક કરી રહ્યા છે, તેવામાં પૂર્વ વિસ્તારમાં ગંદુ પીવાનું પાણી જો રોગચાળો ફેલાવવા નિમિત્ત બને તો જનતા ક્યાં જશે? એક તરફ લોકડાઉન છે, લોકો આર્થિક તકલીફોનો સામનો પણ કરી રહ્યા છે. તેવા સમયે તંત્રના પાપે પીવાનું ગંદુ પાણી આવી રહ્યું છે, ત્યારે દરરોજના ₹20 પાણીનો એક જગ ખરીદવા માટે મજબૂર લોકો પૈસા ક્યાંથી લાવશે? તંત્ર દ્વારા વહેલી તકે આ સમસ્યાનું નિવારણ લાવવું જોઈએ. શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા બાપુ જગતનાગા વિસ્તારમાં આવેલ હીરાબાનગર સોસાયટીના પાછળની લાઇનમાં ઉનાળામાં જ પાણી જ નથી મળી રહ્યું. વડોદરા મહાનગરપાલિકાના તંત્રના પાપે વિરોધ ભરતા પૂર્વ વિસ્તારના શહેરીજનોને પીવાનું ગંદુ પીળું પાણી મળી રહ્યું છે, તો ક્યાંક પાણી જ નથી મળી રહ્યું. નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ઝુલમકી અવાજ ન્યૂઝ. હાલ અમે આવ્યા છીએ વડોદરા શહેરના પૂર્વ વિસ્તાર વાઘોડિયા રોડ ખાતે આવેલા બાપુ જકાતનાકાના હીરાબાનગર સોસાયટીમાં, કે જ્યાં પાછળની લાઇનમાં છેલ્લા 2 વર્ષ ઉપરાંતથી પાણી નથી આવી રહ્યું. હાલ ઉનાળો ચાલી રહ્યો છે. ઉનાળાની અંદર જ્યારે લોકોને પીવાના પાણીની તાતી જરૂરિયાત હોય ત્યારે તે લાઇનમાં છેલ્લા 2 વર્ષથી પાણી નથી આવી રહ્યું. વારંવાર તેઓએ અહીંના વોર્ડ ઓફિસરોને તથા સ્થાનિક કાઉન્સિલરોને રજૂઆત કરી ચૂક્યા છે, તેમ છતાં પાણી નથી મળી રહ્યું. હાલ સમગ્ર વિશ્વના 186 દેશોમાં, સાથે આપણા ભારતની અંદર કોરોના મહામારીનો જે રીતે કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, અને વડોદરા ખાતે પણ આ આંકડો અત્યારે 156 પર પહોંચ્યો છે, ત્યારે લોકડાઉન છે. એક તરફ લોકડાઉનને કારણે લોકો બેરોજગાર અને ઘરે છે, અને એવા સમયે ગંદુ પીવાનું પાણી મળી રહ્યું છે, અને એ લોકોને પાછળની સોસાયટીની અંદર જો પાણી ભરવા જાય તો ત્યાં લોકો પાણી ભરવા નથી દેતા, એવી પણ તકલીફ છે. ત્યારે આવા સમયે આર્થિક એક બાજુ તંગી છે, આર્થિક રીતનો માર પડી રહ્યો છે, લોકડાઉન સમયે બહાર નીકળવા દેવામાં નથી આવી રહ્યા, એવા સમયે પીવાના પાણીના એક જગની કિંમત 20 રૂપિયા હોય છે, ત્યારે ઉનાળાની અંદર આવી રીતે ખર્ચ કરીને જગ ખરીદવો ક્યાં, તે સૌથી મોટી સમસ્યા છે. અહીંના સ્થાનિકો સાથે વાત કરીશું કે શું સમસ્યા છે અને કેટલા સમયથી છે. બેન, કેટલા સમયથી સમસ્યા છે અને ક્યાંની સમસ્યા છે? 3 વર્ષથી પાણી આવતું નહીં. પાણી આવે છે પણ એકદમ પીરું એકદમ પાણી આવે છે, તો પીવું જ કેવી રીતના? ટેન્કરે ભરવા જાય છે તો બહુ ભીડ થાય છે. તમે આ અંગેની રજૂઆતો કરી છે કોઈને? હા સર, બધે કરેલી જ છે. શું જવાબ? કોઈ જવાબ આવ્યો નહીં. કરીશું કરીશું એવું કહે છે પણ કંઈ થતું નહીં. તો આ પાણી અત્યારે કેવી રીતે મેનેજ કરો છો? ક્યાંથી ભરવા જાઓ છો? ટેન્કરે ભરવા જઈએ છે. ટેન્કર આવે છે, ભરવા જઈએ છે પણ બહુ ભીડ થાય છે. એમાં ઘરમાં જે એક બેડું મળ્યું એ ભરીને આવીએ છીએ. પીવાનું પાણી મળતું નથી. બેન, શું સમસ્યા છે તમને? પાણી તો મળતું નહીં. આમ 3 વર્ષથી પાણી નહીં આવતું જ નહીં પાણી. આજુબાજુ ભરવા જઈએ તો ભરવા દેતા નહીં. હાલમાં પાણી કેવી રીતે ભરો છો? આ પાણી આવે છે 9 વાગે, એમાં જઈએ છે તે ભરવા દે, ના ભરવા દે તો પાછા આવીએ ઘરે. તો આપે જોયું તેમ એ લોકો અન્ય લાઇનમાં પણ પાણી ભરવા જાય છે ત્યારે તેમને ના પાડી દેવામાં આવે છે, કે એમને પાણી ભરવા દેવામાં આવતું નથી. આવી સમસ્યા વિકટ બની છે. આ અંગેની રજૂઆત જેમણે કરી હતી આપણે એમને પૂછીશું કે તમે ક્યાં રજૂઆત કરી છે, કેટલો ટાઈમ થયો છે? પહેલે તો એરિયા કે સરપંચ કો અમને બોલા હતા 2-3 વાર, તો ઉન્હોને કુછ રિપ્લાય નહીં દિયા. તો વોર્ડ નંબર 9 મેં ગયા, 6 જૂન કો અમને એપ્લિકેશન દી થી 2019 મેં. ઉસકે બાદ અમને ઉધર ભી બોલા તો ભી કુછ રિપ્લાય નહીં દિયા. ફિર 2 દિન કે બાદ ઓર ગયે, ઉસકે બાદ ભી રિપ્લાય નહીં દિયા. મતલબ મીન્સ હમ વોર્ડ નંબર 9 મેં 4 વાર એપ્લિકેશન દિયા, કુછ રિપ્લાય નહીં આયા. દો તીન જણ આયે થે, ખાલી દેખ કે ચલે ગયે થે. ફિર એક દિન હમને ફોન ભી કિયા થા ઉનકો, તો ઉન્હોને કુછ રિપ્લાય નહીં દિયા. ઓર ઉપર સે બોલ રહે થે 6 વજે સુબહ સુબહ ફોન કર રહે હો આપ, ये कोई टाइम है तो 6 बजे का टाइमिंग आने वाला पानी का टाइम हमारा है, तो 6 बजे ही पानी की ज़रूरत पड़ती है. तो उन्होंने कुछ रिप्लाई नहीं दिया और कुछ किया नहीं. फिर एक बार और एप्लीकेशन दिया था हमने प्रेशर बढ़ाने के लिए, लेकिन कुछ नहीं किया. और एरिया के जो सरपंच है उनको हम बार बार बोल रहे थे, उन्होंने भी कुछ नहीं किया. पर वो बोल रहे थे कि हाँ नई लाइन लगेगी, नई लाइन लगेगी, लेकिन अभी 2 साल हो गए, अभी तक एक भी कुछ आया ही नहीं न्यूज़ कि नई लाइन लगने वाली है. ऐसा बस. તો એક બીજા બેન છે, એમને પૂછીશું. બેન, તમે એ લોકો વેરો ભરો છો અહીંયા આગળ? હા, અહીંયા બધા જ વેરો ટાઈમ ટુ ટાઈમ ભરે છે, તેમ છતાં આપણને પાણી નથી મળી રહ્યું. સુવિધા નથી મળતી. અન્ય લાઇનમાં પાણી ભરવા જાવ, શું સમસ્યા આવે છે તમને? અન્ય લાઇનમાં પાણી ભરવા જઈએ સર, એ લોકો જ્યારે ભરી રહ્યા હોય છે પાણી, ત્યારે એમના ઘરનું જ પૂરું ના થતું હોય તો બીજા આપણને કેવી રીતે પાણી ભરવા દે? બરાબર છે,
પછી ટેન્કર આવે છે તો ટેન્કરમાં પણ એવું છે, એક જ ટેન્કર એક સોસાયટી વચ્ચે આવે છે, ભીડ કેટલી થાય, બધી પાંચ છ સોસાયટી બધા ભેગા આજુબાજુના વિસ્તારવાળા બધા આવે તો કેવી રીતે પાણી મળે અમને લોકોને? શું માંગણી છે તમારી? અમારી માંગણી એ જ છે કે બસ ટાઈમસર પાણી આવે અને પ્રેશરથી પાણી આવે. તો અમને છેક અમારું મકાન છેલ્લું છે, લાસ્ટ હીરાબાનગરમાં લાસ્ટ નંબર મારો જ છે, તો અમારે ત્યાં પાણી જ નથી આવતું બિલકુલ. લાસ્ટ ટાઈમ જયારે પણ ઉનાળામાં માર્ચ મહિનો ચાલુ થાય જાય એટલે આ પ્રોબ્લેમ ચાલુ થઈ જાય છે. જો આ સમસ્યા ઉકેલાય નહીં તો આગળ શું કરશો? આગળ અમે અમારી રીતે કાર્યવાહી કરીશું સર. તો આપે જોયું તેમ ત્યાં આગળ પાણીની ઉનાળો બેસી ગયો છે અને પાણીની ખૂબ જ વિકટ સમસ્યા છે અને મહાનગરપાલિકા તંત્ર આ બાબતે ધ્યાન નથી આપી રહ્યું. જ્યારે કે જનતા વેરો ભરતી હોય છે તેમ છતાં પણ આ બાબતે ધ્યાન આપવામાં નથી આવી રહ્યું. તો અમારા મીડિયાના ચેનલના માધ્યમ થકી અમે તંત્રને અપીલ કરીએ છીએ કે હાલ ઉનાળો છે અને લોકોમાં રોગચાળો અન્ય ના વકરે તથા લોકોને પાણીની સમસ્યા દૂર થાય તે માટે વહેલી તકે પ્રયાસ કરવામાં આવે. હું મારા સહયોગી સચિન સપકાળ સાથે મુકેશ પાંડે, જુલમ કે આવાદ ન્યૂઝ ચેનલ, વડોદરાથી.